Bye.
ધરાવું કર્યું, પછી હાથની ફરતે, ઘડિયાળ, કાતર અને યજ્ઞ કર્યું ને, એટલાની ફરતે રહ્યું. ચાલો સરસ. હવે છે. ઓકે, તો જો પહેલું શેનું ચિત્ર છે?
ચાલો લેખું બધા એ કાન. સરસ. પછી શું ચિત્ર છે? આ જેનું ચિત્ર છે એ પક્ષનું ચિત્ર છે ને? તો ઉપરથી શબ્દ શું તો પક્ષ બોલીએ તો પેલો કયો અક્ષર બોલીએ આપણે? ક. તો આ ક વાળો શબ્દ હતો અહીંયા આવ્યો. પછી વાંચી જોવાનું સાચો છે ને? ક પ. ના સાચો છે. તો લખો અહીંયા ક ક જીરાફ આપેલું છે. ચાલો સરસ. પછી એની બાજુનું ચિત્ર જો. શેનું ચિત્ર છે એની બાજુમાં? શેનું ચિત્ર છે એની બાજુમાં? દેખાય છે ચિત્ર? હા, શેનું છે? સરસ, વાદળનું. શેનું ચિત્ર છે? વાદળનું. તો વાદળ બોલીએ તો પહેલા શું બોલીએ? વાહ. અક્ષરે હોમવર્ક કરવાનું
છે અને બધાય નોટમાં જો સૂચના હોય તો જાતે સૂચના લખવાની મમ્મી આગળ કોઈની આગળ સૂચના લખાવવાની નથી ઓકે બધાય જાતે સૂચના લખવાની જાતે જ બધું વ્યવસ્થિત લખવાનું છે ઓકે ચિત્ર દોરતા આવડે તો ચિત્ર દોરવાની પણ પ્રેક્ટિસ કરજો ઓકે જેવા આવડે એવા ભલે તમને ગયા છે મને ગમશે જેવા આવડે તો ચિત્ર દોરવાની સૂચના જાતે લખવાની જેવી આવડે તે સૂચના લખવાની